सींगतेलो भाव रूपे 2900 सपाटी कूदा आता अत्यार सुधी आ भाव रिकॉर्ड ब्रेक होवानु ऑइल मिलरो अने वेपारीओ जणावी रह्या छे। गुरुवारे सींगतेलना भाव में वधारो आता तेलना डब्बानो भाव रुपया 2925 थयो हतो। आम डब्बो रुपया 3000 पहोंचवामां हवे मात्र रुपया 75 नुं ज छेटू छे। वेपारीओना जणाव्या अनुसार हजु एक महीना सुधी आ भाव टकेला रहेशे। आम लोकोने मोंघा भावनुं सींगतेल खरीद करवुं पड़शे। सामान्य रीते सीजनमां सौराष्ट्रमां 500 टनना कामकाज नोंधाता होय छे, तेना बदले अत्यारे मात्र 100 टनना कामकाज नोंधाई रह्या छे। सारा मालनी आवकने अभावे 90% मिल बंध छे। વધુમાં ઓઇલ મિલર સંચાલકોના જણાવ્યા અનુસાર અત્યારે જે નાફેડ મગફળી રિલીઝ કરે છે તે પ્રતિ મણ રૂપિયા 1300 થી 1400 ભાવે રિલીઝ કરી રહી છે। આ ભાવે મગફળી ખરીદવામાં આવે તો તેલના ડબ્બાની પડતર રૂપિયા 3200 ની થાય। અત્યાર સુધી અમે જે પેકિંગ મટીરીયલ ખરીદતા હતા એ બધા ઉપર અમને 18% જીએસટી લાગે છે। ખાલી ડબ્બા હોય, ખાલી 5 લિટર હોય, 1 લિટર પાઉચીસ હોય, બધા ઉપર 18% જીએસટી લાગે છે। પ્લસ સાથે સાથે અમારી જે પ્રોસેસ હોય એમાં જે સ્પેર પાર્ટ્સ વપરાય, કેમિકલ્સ વપરાય, બધા ઉપર 12 થી 18% જેવો જીએસટી છે। અને અમે આ બધી પ્રોસેસ પછી અમારા પેકિંગમાં તેલ પેક કરીને વેચીએ ત્યારે ખાદ્ય તેલ ઉપર જે 5% જીએસટી દર છે એ ગ્રાહક અમારા કસ્ટમર પાસેથી ઉઘરાવીને વેચાણ કરીએ છીએ। આને લીધે અમારી પાસે ઘણી મોટી ઇનપુટ ક્રેડિટ વણ વપરાયેલી વધતી હતી, જેનું અત્યાર સુધી અમને રિફંડ મળતું હતું। છેલ્લે જે જૂન મહિનામાં જીએસટી કાઉન્સિલની મિટિંગ મળીને એની ભલામણને આધારે જુલાઈ મહિનાથી અમને આ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળતું બંધ થઈ ગયું છે। અમે અમારા વેપારમાં એડજસ્ટ જેટલું કરી શકીએ એટલું કરી શકીએ, બાકી જે રિફંડ મળવા પાત્ર તોય અમારી પાસે વણ વપરાયેલી ઇનપુટ ક્રેડિટ જમા રહે એનું રિફંડ મળવાનું બંધ થયું છે। 18% અમે ખરીદી કરતા હોય ને 5% વેચાણ કરતા હોય તો નેચરલી બહુ જ મોટી ઇનપુટ ક્રેડિટ અમારી પાસે જમા રહે, અને જેમ અમે વેપાર મોટો કરીએ, વેપાર વધારવાની કોશિશ કરીએ, એમ આ ઇનપુટ ક્રેડિટ વધારે ને વધારે જમા થતી જાય, કોઈ રીતે વેપારમાં એ એડજસ્ટ થઈ શકે એવું નથી। આ ઇનપુટ ક્રેડિટનું રિફંડ આપવાનું બંધ કરવાનો જે સરકારે નિર્ણય કર્યો છે ઘણો અન્યાયી નિર્ણય છે, કારણ કે અમારા જે સપ્લાયર છે એણે કોઈના કોઈ સ્ટેજે તો આ બધી કોમોડિટી ઉપર ટેક્સ સરકારમાં જમા કરાવેલો છે, એટલે સરકારને કોઈ નુકસાન નથી। જે સરકાર પાસે ટેક્સ આવ્યો છે એમાંથી જ અમને રિફંડ આપવાનું છે, એટલે ખરેખર આ નિર્ણય કુદરતી સિદ્ધાંત જુઓ તો એના પણ વિરોધની વસ્તુ છે, ને આ બંધ કરવાથી અમારે બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવે। અમારે ચોપડે ભલે નુકસાન ના આવે, અમારી પાસે કે ભાઈ 8 કરોડની ઇનપુટ ક્રેડિટ અમારી પાસે જમા છે અમે અમારે સર્વાય બનાવી શકીએ, પણ અમારી આ જમા રકમ અમે ક્યાંય યુઝ કરી શકતા નથી। આને કારણે જાતે દિવસે એ સમય આવશે કે અમારું ટોટલ જે વર્કિંગ કેપિટલ છે એ કદાચ ઇનપુટ ક્રેડિટના રૂપે જમા થઈ જાય ને અમારી પાસે વેપાર કરવા માટે ફંડ ન રહે એ પરિસ્થિતિ આવી જાય છે, ત્યારે અમારી પાસે એક જ રસ્તો રહે છે કે કાં અમે બીજા ધંધામાં ડાયવર્ટ થતા જઈએ ને એવી રીતે કરીએ કે ખોટા બિલિંગ કરીએ, એ રસ્તો કરવાનો હતો।